વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠામાં વિજયનગરની પોળો ફોરેસ્ટ એટલે કુદરતના ખોળાને ખૂંદવાનો અતિ સુંદર સ્થળ. પોરોના જંગલમાં રજા કે વેકેશનના સમયે વિશેષ ભીડ અહીંયા જોવા મળે છે. કદાચ વેકેશન રજા કે વેકેશનમાં અંદાજે 10,000 જેટલા પર્યટકો આવે છે અને કુદરતી સૌંદર્યની મજા માણે છે. એવું જ એક સ્થળ ગુજરાતમાં મિની કાશ્મીર તરીકે જાણીતું સ્થળ એટલે કે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આવેલું પોરોનું જંગલ. પૌરાણિક મંદિરો, નદી અને પર્વતોના કારણે ધરતી ઉપર સ્વર્ગનો અહેસાસ કરાવે છે. પોરોના વિસ્તારમાં રચાયેલું જંગલ કુદરતી સૌંદર્ય લોકોને આકર્ષે છે. અરવલ્લીના પર્વતોની ગિરિમારા અને વાણજ જંગલોનું સમન્વય સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે. પાણીના ઝરણા અને સ્વચ્છ પાણીની નદીઓ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. જૈન મંદિર કલાત્મકનો સામૂહિક કોતરણી વારો હોવાના કારણે પ્રવાસીઓ માટે આકર્ષિત બની રહે છે. આજે લોકો પોરોમાં સાયકલ અને ઘોડેસવારી કરવાની મજા માણે છે. છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં પર્યટકોની ભીડ જોવા મળે છે અને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે હોવી આ વિસ્તારમાં દર વર્ષે સુધારા વધારાની જ જોવા મળે છે. અહીંયા પાણી સાથે રમવાની, કુદરત સાથે મસ્તી કરવાની રમત લોકોને સ્પર્શી જાય છે. અહીં એકવાર આવતા પ્રવાસીઓ ફરીથી અસકા પાછા આવતા હોય છે. આથી આજની દોડધામવાળી જિંદગીથી કંટાળીને તેમજ કોંક્રિટના જંગલથી છુટકારો મેળવવા પોરોના જંગલ તરફ આકર્ષણ વધતું જાય છે. વેકેશનના સમય દિન પ્રતિદિન 10,000થી વધુ લોકો પોરો ફોરેસ્ટ આવે છે ત્યારે પોરોને પણ હવે ખાસ ઓળખ ઉપસી રહી છે. પ્રવાસીઓ માટે ગુજરાતમાં અનેક સ્થળો કુદરતે ભેટ આપ્યા છે ત્યારે આ અંગે રાજ્ય સરકારને અને ટુરિઝમ વિભાગે પ્રયાસ કરે છે. હજુ પણ થોડી કચાશ રહેતી હોય એવું લાગે છે ત્યારે હજુ વધુ પ્રયાસ થાય તો અર્બન પર્યટકો જ નહીં પણ અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ પોરોનું જંગલ પણ નિહાળી અને કુદરતી સૌંદર્યનો આનંદ લે તે જરૂરી છે. લલિત ડામોર, ઝેડ એસ ટીવી, વિજયનગર.